હેલો ફ્રેન્ડ્સ, હું છું વિશાલ અને ધ 14-10 એકેડેમીમાં આપનું સ્વાગત છે. તો આજનો આપણો ટૉપિક છે કે ઇન્ડિયન કેબિનેટ ન્યૂ પોઝિશન અંગે, કે જેમાં આપણે જોઈશું કે અત્યારે કરંટ અફેર્સનું કેટલું મહત્ત્વનું પોર્શન છે, કે જેમાં ઇન્ડિયન કેબિનેટની જે પદભાર જે છે ચેન્જીસ કરવામાં આવે છે, નવા મંત્રીઓને દાખલ કરવામાં આવે છે અને ચૂંટણીને અનુલક્ષીને કેટલીક તૈયારીઓ કરવામાં આવી છે. તો તેની આપણે આજના ટૉપિકમાં ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આજનો ટૉપિક, ઇન્ડિયન કેબિનેટ ન્યૂ પોઝિશન. તો આજનો ટૉપિક શરૂ કરતાં પહેલાં આપણે કેબિનેટને રિલેટેડ અને કેટલાક મંત્રીઓને અનુલક્ષીને અને આ સમારંભને અનુલક્ષીને કેટલીક આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો આપણે જાણીએ છીએ કે પ્રાઇમ મિનિસ્ટર શ્રી વડાપ્રધાન મોદીજી દ્વારા ન્યૂ ઇન્ડિયા ટીમ જાહેર કરવામાં આવી છે અને શાસકીય કુશળતા, ધર્મ અને જાતિ અને ફેક્ટરના સમન્વય દ્વારા મંત્રીમંડળમાં ટોટલ તેર એવા નવા ચહેરા દાખલ કરવામાં આવ્યા છે, કે જેમાં 9 નવા રાજ્યમંત્રી અને 4 મંત્રીને પ્રમોશન આપવામાં આવ્યા છે. રવિવારે યોજાયેલી રાષ્ટ્રપતિ ભવન ખાતેના સમારંભમાં પ્રાઇમ મિનિસ્ટર મોદીજીની ટીમમાં જે 9 ચહેરા સામેલ થયા છે અને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન મેળવેલા એવા 4 નવા ચહેરા કે જેમણે શપથ ગ્રહણ કર્યા હતા. હવે એ ટોટલ 13 ચહેરામાં આપણે 13 મંત્રીઓની જે વાત કરી કે તેમાં આપણે 2 મંત્રીઓ એવા છે કે જેમાં આલ્ફોન્સ અને હરદીપ સિંહ પુરી, કે જે પોતે સાંસદ છે અને આપણે તે યાદ રાખવાનું છે કે જે આપણને બંધારણને અનુલક્ષીને કેટલીક બાબતો આપણને ખ્યાલ અપાવે છે, કે જે પોતે સાંસદ નથી પરંતુ વડાપ્રધાન પાસે પોતે પાસે એવો પાવર છે કે તે કોઈપણ વ્યક્તિને મંત્રી બનાવી શકે છે, પરંતુ એની કહી શકાય કે સંવિધાનને અનુલક્ષીને તેની લિમિટ એ છે કે તેમને 6 મહિનામાં સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈને આવવું પડશે. એટલે કે આલ્ફોન્સ અને હરદીપ સિંહ પુરી તે પોતે સાંસદ નથી પરંતુ તેમને 6 મહિનાની અંદર ચૂંટાઈને આવવું પડશે. હવે જે પ્રાઇમ મિનિસ્ટર મોદી સરકારના મંત્રીમંડળમાં ટોટલ 76 પ્લસ સંખ્યા પહોંચી છે, તેમને રાજીનામા પણ આવશ્યક જ છે. તો તેમણે રાજીનામા પણ કેટલાક મંત્રીઓ આપ્યા હતા અને સ્વીકારવામાં પણ આવ્યા હતા અને તેમને તેની જગ્યાએ બીજો પદભાર આપ્યો હતો. હવે ચૂંટણી અંગે ચર્ચા કરીએ તો કે અત્યારે 2017 ચાલી રહ્યું છે અને 2019માં જે ચૂંટણીઓ આવવાની છે, ઇલેક્શન આવવાના છે, તો તેને અનુલક્ષીને કેટલેક કહી શકાય કે અત્યારથી સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે, અત્યારથી એની પ્લાનિંગ કરવામાં આવી રહી છે. તો વિસ્તરણમાં સમજીએ તો કે શાસકીય કુશળતાની સાથે સાથે ધર્મ ફેક્ટરને પણ ધ્યાનમાં રાખીને તૈયારી કરી લીધી છે. તો કે મુખ્તાર અબ્બાસ નકવી, કે જે કેબિનેટના એકમાત્ર મુસ્લિમ મંત્રી છે, પછી વાત કરી કે આલ્ફોન્સ ને મંત્રી બનાવીને કેરળની ખ્રિસ્તી મત બેંક અંગે ગણતરી કરવાની શરૂ કરી છે, પછી વાત કરી કે હરદીપસિંહ પુરી, કે જે શીખ સમુદાયના મત ખેંચી લાવશે તેવી ગણતરીથી મોદીએ તેમને સામેલ કર્યા છે. અને એની સાથે સાથે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા કેટલાક આઈએએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ, લોકસભામાં એક્સપિરિયન્સ મેળવેલા, રાજ્યસભામાં જાણકારી મેળવેલા એવા ઘણા બધા કહી શકાય નવરત્નોને સામેલ કરવામાં આવે છે. અહીંયા આપણે જાણવાનું રહ્યું ફ્રેન્ડ્સ કે ગુજરાતમાંથી કોઈપણ સાંસદને મંત્રીમંડળમાંથી સ્થાન મળ્યું નથી. ઠીક છે, અગાઉ ભાવનગરમાં જે ભારતી શિયાળનું નામ ચર્ચામાં હતું પરંતુ તેમને લેવામાં આવ્યા નથી. ઇન શોર્ટમાં કહી દઉં કે યુપી અને બિહારને થોડુંક એવું મહત્ત્વ આપવામાં આવ્યું છે ચૂંટણીને અનુલક્ષીને. ઓકે, તો ફ્રેન્ડ્સ શરૂ કરીએ આજનું લેક્ચર કે ઇન્ડિયન કેબિનેટ વિશે. તો પહેલાં તો આપણે કેબિનેટ શું છે તેના વિશે જાણવાનું રહ્યું, કે તેનો કયા આર્ટિકલમાં તેનો અનુચ્છેદ તેની ડિસ્કસ કરવામાં આવી છે, કે કયા બંધારણની સુધારા મુજબ. તો કેબિનેટ તો કેબિનેટ શબ્દ જ્યારે ભારતીય બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ 44માં બંધારણીય સુધારા દ્વારા 1978માં તેનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો અને 352માં પણ તેનો ઉલ્લેખ થાય છે, કે જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા કોઈ ઇમરજન્સી લાગુ કરવામાં આવતી હોય ત્યારે, કે જ્યારે કહી શકાય કે તેને કેબિનેટની સલાહ દ્વારા તેને વિચાર વિમર્શ કર્યા બાદ જ તેને કહી શકાય કે એને લાગુ પાડવામાં આવે છે. ઠીક છે, પછી અનુચ્છેદ 74 અને 75ની સાથે સાથે પણ કેબિનેટને ચર્ચવામાં આવ્યું છે. તો કે 74માં કેબિનેટના મંત્રીઓ માટેની ચર્ચા છે અને 75માં અનુચ્છેદમાં તેમની નિયુક્તિ, તેમની જવાબદારી અને તેમની લાયકાતો અંગેની ચર્ચા કરેલ છે. હવે અહીંયા એક ટૉપિક આપણે સમજવાનો રહ્યો કે કેબિનેટના મંત્રીઓની કહી શકાય કે પસંદગી કોણ કરે છે. તો કેબિનેટના મંત્રીઓની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે, પરંતુ વડાપ્રધાનની સલાહ દ્વારા. અહીંયા જોવાનું કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની પણ પસંદગી કરે છે અને રાષ્ટ્રપતિ કેબિનેટના મંત્રીઓની પણ પસંદગી કરે છે, પરંતુ એ ફરક કેટલો છે કે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા જે પણ મંત્રીઓની લિસ્ટ આપવામાં આવે છે, જે પણ સજેશન આપવામાં આવે છે, જે પણ પસંદગીની લિસ્ટ આપવામાં આવે છે, તેના દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા મંત્રી પરિષદની સિલેક્શન થાય છે. ઠીક છે, હવે
તેની સાથે સાથે આપણે ચર્ચા કરીશું કે કેબિનેટ રેન્ક શું છે, કે એમઓએસ અને અને એમઓએસ ઇન્ડિપેન્ડન્સ ચાર્જ. તો કેબિનેટ રેન્કમાં પણ કેટલાક રેન્ક હોય છે કે કેબિનેટ રેન્ક એટલે કે મંત્રી કયા પ્રકારના મંત્રી કે જે પોતે આખું મંત્રાલય સંભાળતા હોય, જેમ કે અરુણ જેટલી કે જે નાણાં મંત્રાલય સંભાળતા રહે છે. પછી વાત કરીએ કે એમઓએસ એટલે શું, ના અહીંયા અરુણ જેટલી છે, પછી સુષ્મા સ્વરાજ છે, એવા ઘણા બધા રક્ષા મંત્રાલય કહી શકીએ, વિદેશ મંત્રાલય, નાણાં મંત્રાલય, એ બધા કેબિનેટ રેન્કમાં સમાવેશ થાય છે. પછી એમઓએસ એટલે કે મિનિસ્ટર ઓફ સ્ટેટ. મિનિસ્ટર ઓફ સ્ટેટ એ પોતે કેબિનેટ રેન્કમાં જે બી મંત્રી હોય છે તેમની હેલ્પ, તેમની મદદગાર માટે, તેમના વિચાર વિમર્શ માટે તેમને નીમવામાં આવ્યો છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સુષ્મા સ્વરાજ જે પોતે વિદેશ મંત્રી છે, તે તેમના મદદગાર માટે વીકેસિંગને, વીકેસિંગ અને તેમના જેવા ઘણા બધા એવા એમના સાથીઓ છે તેમને સિલેક્ટ કરવામાં આવ્યા હોય છે. તો આપણે કહી શકીએ કે જે અહીંયા એમઓએસ હોય છે કે મિનિસ્ટર ઓફ સ્ટેટ, તે પોતે કોને રિપોર્ટ કરે છે, તો કે કેબિનેટ રેન્કને. અરુણ જેટલીની અંડરમાં આવતા હોય તે પોતે અરુણ જેટલી કે જે નાણામંત્રીને રિપોર્ટ કરે છે. પછી વીકેસી અને તેમની સાથે અન્ય એમના સાથીઓ જે બી હોય, તે એમઓએસ હોય, તે પોતે સુષ્મા સ્વરાજ એટલે કે વિદેશ મંત્રીને રિપોર્ટ કરે છે. પછી વાત કરીએ એમઓએસ ઇન્ડિપેન્ડન્સ ચાર્જ, તો કે એમઓએસ મિનિસ્ટર ઓફ સ્ટેટ કે જેમને વધારાનો હવાલો આપ્યો હોય છે, કે જે નાના મોટા મંત્રાલય હોય છે, કે જેમનું જેમના માટે સ્પેશિયલી એમ કે મંત્રીને ચૂંટવાની આવશ્યકતા હોતી નથી, પરંતુ એક મંત્રીને જે બે પદભાર આપવામાં આવતા હોય છે, આપણે ઘણા બધા વાંચતા હોય છે હોય છે કે આ મંત્રીને આ પ્રકારનું ચાર્જ સંભાળવામાં આવ્યો વગેરે વગેરે. ઓકે, તો આ પ્રકારનું કેબિનેટની લિસ્ટ છે કે જેમાં કેબિનેટ રેન્ક, મિનિસ્ટર ઓફ સ્ટેટ અને એમઓએસ ઇન્ડિપેન્ડન્સ ચાર્જ આપવામાં આવે છે. તો હવે વાત કરીએ આપણે કે અત્યારે જે મંત્રીમંડળ જે ચૂંટાયું છે, નવું મંત્રીમંડળ આવ્યું છે, તો તેને યાદ રાખવાની કેટલીક શોર્ટ ટ્રિક વિશે આપણે ચર્ચા કરીશું. ઠીક છે, તો જોઈએ. તો કે પહેલી છે કે ઘર કા કામ રાજ દેખેંગે સુષ્મા ચલી વિદેશ. અહીંયા ઘર એટલે કે ગૃહ મંત્રાલય, રાજનાથ સિંહ, સુષ્મા ચલી વિદેશ, સુષ્મા સ્વરાજ જેમને વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે. પછી કે પ્રભુ ભરોસે વાણિજ્ય ઓર જેટલી ગિનેંગે કેશ. પ્રભુ ભરોસે વાણિજ્ય એટલે કે સુરેશ પ્રભુને વાણિજ્ય મંત્રાલય આપવામાં આવ્યું છે. ઓર જેટલી ગિનેંગે કેશ, અરુણ જેટલીને કેશ એટલે કે નાણાં મંત્રાલય આપવામાં આવ્યું છે. પછી વાત કરીએ કે ઈરાની બાંટેગી કપડાં, રવિ કરેંગે ન્યાય. તો ઈરાની, સ્મૃતિ ઈરાનીને કાપડ અને માહિતી મંત્રાલય આપવામાં આવ્યું છે. અને રવિશંકર પ્રસાદને કાયદો અને ન્યાયિક હલ મંત્રાલય આપવામાં આવ્યું છે. પછી ઉમા દિલાયેંગી ભારત કો સ્વચ્છ ઓર પીને કા જલ. ઉમા ભારતીને સ્વચ્છ અને પેયજળનું મંત્રાલય આપવામાં આવ્યું છે. પિયા ગડકરીને ગંગા કા જલ, પિયુષ પર પડા કોયલા. કોણ સા કોયલા? રેલ કા કોયલા. તો નીતિન ગડકરીને માર્ગ પરિવહન અને ગંગા શુદ્ધિકરણનું મંત્રાલય આપવામાં આવ્યું છે. અને પિયુષ ગોયલને રેલવે એટલે કે કોલસા મંત્રાલય આપવામાં આવ્યું, રેલવે અને કોલસા મંત્રાલય આપવામાં આવ્યું છે. હવે સીતારામ કરેંગે રક્ષા, ફિર કેસે હુંગા ભારત ફેલ. સીતારામ એટલે કે અહીંયા સીતારામન જે નવા કહી શકાય સંરક્ષણ મંત્રાલયમાં એક ઇન્દિરા ગાંધી પછી જે કહી શકાય નવા લેડીઝ સંરક્ષણ મંત્રાલય તરીકે આવ્યા, બીજી લેડીઝ આવી હતી જે પોતે છે નિર્મલા સીતારામન. પછી સભી કિસાનો કા જીવન, રાધામોહન કે હવાલે. રાધામોહન સિંહને કૃષિ અને ખેડૂત મંત્રાલય આપવામાં આવ્યું છે. અહીંયા આપણને તો ખબર જ હોવી જોઈએ કે લોક અને લોક વિકાસ અને પેન્શનમાં નરેન્દ્ર મોદીને પોતાને તેમણે સ્વીકારેલ છે. ઠીક છે, તો પછી આપણે અત્યારે જોઈશું કે કેટલાક મહત્ત્વના મંત્રીઓએ જે રાજીનામા આપ્યા છે તે અને તેમને અનુલક્ષીને કેટલાક રિઝાઇન આપવામાં આવ્યા છે. તો આ બધી બાબતો એકબીજા સાથે કેવી રીતે કનેક્ટેડ છે, શું તેનો સમાવેશ થાય છે, તે બધી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. કારણ કે હવે આપણે એટલો બધો સમય છે નહીં કે જેથી આપણે તેનો ડીપમાં ચર્ચા કરી શકીએ. ઓકે, તો તમે અહીંયા ફરીથી જોઈ શકો છો કે આપણે કેટલીક શોર્ટ ટ્રિક આપેલી છે કે જે નવા મંત્રીમંડળોને કે તેમને સંભાળેલા પદભારને પણ રિલેટેડ છે, જેથી તમે યાદ રાખી શકો છો. ઓકે, તો ફ્રેન્ડ્સ અત્યારે આપણા લેક્ચરને કેટલાક ટેકનિકલ ઇસ્યુના કારણે બંધ કરવું પડશે અને નેક્સ્ટ લેક્ચરમાં હું તમને જે અત્યારે નવા પદભાર સંભાળેલ છે, જેને રિઝાઇન આપેલ છે, નવા મંત્રીઓની પરિષદ ચૂંટવામાં આવેલ છે, તેની આપણે ડીપમાં ચર્ચા કરીશું. ઓકે, તો આજનું લેક્ચર આપણે ફિનિશ કરવું પડશે. આવતા લેક્ચરમાં આપણે આ પ્રકારનું જોવાના છે કે ચાર મંત્રીઓને જે સ્ટેટ લેવલના મંત્રીઓને જે પ્રમોશન અપાયું છે તે, પછી કોના પદેથી રાજીનામું અપાયું છે અને તેમને કયા કયા હવાલા સંભાળ્યા હતા અને કયા કારણોથી તેમને રાજીનામું આપ્યું હતું. ઓકે, પછી જોઈશું આપણે કે રાજ્યકક્ષાના મંત્રી પણ કયા કયા ઉમેરાયા છે જે નવું છે. ઓકે, તો થેન્ક્સ ફોર વોચિંગ અવર વિડીયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડી તેની ડીપમાં ચર્ચા કરીશું. થેન્ક યુ. જય હિન્દ.